હવે મને લાગે છે મારી તકલીફોનો અંત ત્યારે જ આવશે ત્યારે મારા શ્વાસ બંધ થશે. શ્વાસ બંધ થાય તો શરીર નષ્ટ થાય છે, આત્મા નહીં. અને તું ચિંતા કેમ કરે છે? હું છું ને. હવે આમાં તું પણ કંઈ કરી શકે એમ નથી, કારણ કે લાલા પાસે માત્ર 72 જ કલાક છે. તું લાલાને 72 કલાકમાં કિડની ના મળી તો લાલાનો જીવ બચી શકે એમ નથી. અને લાલા વગર આ દુનિયામાં મારું કંઈ કામ નથી. મનીષા, મારા આશી તને વચન આપે છે કે 72 કલાકની અંદર અંદર હું એના માટે કિડનીનો ડોનર શોધી લાવીશ. બસ, તારો ભાઈ મારો પણ ભાઈ જ છે ને, અને મારા પર વિશ્વાસ તો છે ને. માસી, તમે કેટલા મોદક ખાઈ ગયા? તારે શું કામ છે ચાપલા? તું તારું કામ કર ને, મારે જેટલા ખાવા હશે એટલા ખાઈશ. અરે પણ ઘરના લોકો માટે પણ થોડા રહેવા દેજો, અને મારા માટે પણ થોડાક રાખજો. તારા માટે તો એકય નહીં રાખ, મને ખબર જ હતી, એટલે જ મેં છે ને તમારાથી સંતાડીને રાખેલા. ભાઈની તબિયત બહુ જ ખરાબ છે, એને કિડની ની જરૂર છે, અને 72 કલાકમાં એને કિડની ના મળી ને તો એનો જીવ. બેટા, મને માફ કરી દે, મને ખબર નહોતી કે તારા ભાઈને. તું એક કામ કર બેટા, તું બાપાને પ્રાર્થના કર, એ તારા વિઘ્નો દૂર કરી દે. અંદર આવ બેટા, આવ બેટા, અંદર આવ. મનીષા, મનથી કરેલી પ્રાર્થનાને બાપા જરૂરથી સ્વીકારે છે. હે બાપા, મને ખબર નથી કે હું મનીષા પર આવેલી મુશ્કેલીને કઈ રીતે દૂર કરીશ. મને તમારી ઉપર પૂરી શ્રદ્ધા છે. હવે તમે જ મને કોઈ રસ્તો બતાવો. મેં મનીષાને વચન આપ્યું છે અને એ વચનને પૂરું કરવા માટે મારો સાથ આપજો. માફ કરજો બાપુ, મેં જે કંઈ પણ કર્યું એના પછી પણ રાશિ મારી સાથે ઊભી છે. સાચું કહું ને, હું એનામાં તમારું જ રૂપ જોઉં છું, અને મને વિશ્વાસ છે કે રાશિ મારા ભાઈને કંઈ નહીં થવા દે. મનીષા, બાપાનો આશીર્વાદ મળી ગયો છે. હવે તારા ભાઈને કંઈ નહીં થાય. હલો, મેં તમને જે રિપોર્ટ્સ મોકલ્યા છે તમે સ્ટડી કર્યા? ઓકે, તો જુઓ એમાં લાસ્ટ પેજમાં મેં બ્રીફ લખી છે, એ પ્રમાણે લાયસન્સ અને બીજા બધા પેપર એટેચ કરી દેજો. હા, અને પ્લીઝ આ બધું તમે જલ્દી કરજો, આપણી પાસે ટાઈમ નથી. હલો, અને હા, બીજી એ વાત કરવાની હતી કે ફાઇનાન્શિયલ રિપોર્ટ પણ એકવાર સ્ટડી કરી લેજો, બરાબર, કોઈ ભૂલ ના રહી ગઈ હોય. નવા ઇન્વેસ્ટર આવે તો આપણે એમને સર્ટિફિકેટ આપી શકીએ ને, એટલે. અને બીજી વાત એ કરવાની હતી કે આપણે જેટલા પણ એકાઉન્ટ્સ છે ને એને ઓનલાઈન કરવા છે, તો એના માટે કેટલું કોસ્ટિંગ આવશે જરા જોઈ લેજો. હા, પછી મળીને વાત કરીએ. જી બોલો. પપ્પા, કંઈ અર્જન્ટ હતું? બેટા, સુરેશભાઈને બહુ ખરાબ લાગ્યું છે, એટલે એમણે નિર્ણય લીધો છે કે ફોરેનમાં ફરીથી જશે અને ત્યાં કોઈ જોબ કરી લેશે. પપ્પા, એમણે મારી વાતને આટલી બધી સિરિયસલી લઈ લીધી? એ વખતે એ ખોટા હતા એટલે મારાથી એમની સામે બોલાઈ ગયું. અરે બિઝનેસમાં તો આ બધું થયા કરે ને. હા પણ બેટા, પાર્ટનરશિપમાં જો કોઈને એવું લાગે ને કે એને બિઝનેસની કંઈ ખબર નથી પડતી, તો એ બિઝનેસ વધારે લાંબો ચાલતો જ નથી.
સુરેશભાઈને તારા વર્તનથી કદાચ એવું લાગ્યું હશે કે એ તારી પાર્ટનરશિપને લાયક નથી. એક કામ કર બેટા, તું એમની સાથે વાત કરી લે ને. સારું પપ્પા. રાશીબેન, આ અબ્દુલભાઈ છે. એમની બધી જ હોસ્પિટલમાં ઓળખાણ છે, એટલે એમની હેલ્પથી તમારું કામ થઈ જશે. ભાઈ, હવે તમે જ મારી મદદ કરી શકો એમ છો. જુઓ, શું તમે એવા કોઈ વ્યક્તિને શોધી શકો જે પોતાના બધા જ બોડી ઓર્ગન્સ ડોનેટ કરવાનો હોય? અને જુઓ, એ વ્યક્તિનું મૃત્યુ થોડાક જ દિવસમાં થવાનું હોય એ વાતનું ખાસ ધ્યાન રાખજો. બેન સોરી, પણ આ કામ થોડું અઘરું છે. હું તમારી મદદ તો કરીશ, પણ ફ્રીમાં નહીં. કેટલા પૈસા જોઈએ? મારે નહીં, આ ઇન્ફોર્મેશન કઢાવવા માટે ઘણા બધા લોકોના ખિસ્સા અને મોઢા ભરવા પડશે. એક મિનિટ. બેન, આટલામાં તો ફાઇલ ઉપરની ધૂળ પણ નહીં નીકળે. તમારી પાસે રાખો. અબ્દુલભાઈ સમજો ને. રમેશભાઈ, તમને ખબર તો છે હું કામ તો જ કરું છું જો પૈસા હોય. એ પણ મારા માટે નહીં, મારે આગળ આપવા પડે. એક જ મિનિટ. આજુ આમાં છે ને સોનાની બંગડી અને અમુક જ્વેલરી છે. તમે વેચી દેશો તો તમને સારા એવા પૈસા મળી જશે. હા, રાખી લો. પ્લીઝ બેન, તમે આ બધું લઈ લો, પણ ક્યાંયથી પણ એક ડોનરને લઈ આવો. બેન, હવે તમે ચિંતા ખૂણે મૂકી દો. 24 કલાકની અંદર તમને બધી જ ઇન્ફોર્મેશન મળી જશે. શું કરું મને કંઈ સમજાતું નથી. મારાથી એમને ઘણું બધું ખરું ખોટું બોલાઈ ગયું છે. વાત કરીશું ને તો બધું સારું થઈ જશે. અને ચૂપ રહેવાથી જેટલા સંબંધો તૂટ્યા છે ને એટલા બોલવાથી તો નથી તૂટ્યા. તું એક કામ કર, એમની સાથે એકવાર વાત તો કરી લે. મમ્મી, શું થયું તમને? તમે ટેન્શનમાં કેમ છો? જો ને, આ પાર્ટનરશિપને લઈને એને સુરેશભાઈ સાથે થોડી બોલચાલ થઈ ગઈ, અને હવે એ ટેન્શનમાં છે કે ક્યાંક સુરેશભાઈ પાર્ટનરશિપ તોડી ના નાખે. બેટા, હવે એમને એવું થઈ ગયું છે કે એમનાથી બિઝનેસ નહીં થાય. મમ્મી, આનું સોલ્યુશન તો બહુ સિમ્પલ છે ને. તમારે એમને એમની બધી જ ખૂબીઓ યાદ અપાવવી પડશે, અને એમને તમારા બિઝનેસમાં જે કંઈ પણ હેલ્પ કરી છે ને તમારે એમને વિશ્વાસ અપાવવો પડશે કે બધું કેટલું મહત્વનું છે. પણ હું એમની સાથે કેવી રીતે વાત કરું? મારી તો જીભ જ નથી ઉપડતી. સુરેશંકર, મમ્મીને તમારી સાથે વાત કરવી છે. સોરી. તમે શું કામ સોરી કહો છો? એમ પણ તમે સાચું જ કહ્યું, હું આ કામને લાયક નથી. એટલે જ મેં બિઝનેસ નહીં કરવાનું વિચાર્યું. આ તમે ખોટું વિચાર્યું છે. બિઝનેસમાં તો નાની મોટી ભૂલો થયા કરે, અને એમાંથી જ તો શીખવાનું હોય છે. આ પણ હવે હું ફરી જોઈન નહીં કરી શકું. કામમાં ભૂલ થવાની ભીકના લીધે કામમાં ધ્યાન નહીં આપતો. પણ કેમ? તમે બિઝનેસમાં નુકસાન તો નથી કર્યું ને? આ પણ તો પછી ડરો છો કેમ અંકલ? તમને જે ઇલેક્ટ્રિક કાર્સ 20% ડિસ્કાઉન્ટ પર મળી છે એ તમે 15% ડિસ્કાઉન્ટ પર પણ વેચશો તો તમને 5% તો નફો જ થશે ને? પણ મેં નફામાં નુકસાન કર્યું. જો કામમાં ધ્યાન આપ્યું હોત તો 15% નફો થવાના ચાન્સીસ હતા. અંકલ, એક વાત કહો, તમને ભલે નમસ્તે કેબનો અનુભવ નથી, પણ તમારામાં જે આશા અને હિંમત છે ને બિઝનેસમાં એ જ જોઈએ છે. અને પછી તમારી પાસે
સમજુ અને અનુભવી પાર્ટનર તો છે જ, પછી ચિંતા કેમ કરો છો? જુઓ, તમે સાથ નહીં આપો ને તો હું આ કંપની બંધ કરી દઈશ. હું એકલી બિઝનેસ નહીં કરું. અરે નાના, એવું ના કરશો. સારું, પાર્ટનરશિપમાં બિઝનેસ કરશો. થેન્ક યુ રાશિ, મારી ખોવાયેલી હિંમત પાછી અપાવવા માટે. સારું, હવે તમે લોકો ડીલનું આગળનું પ્લાનિંગ કરો અને જે થયું એ બધું જ ભૂલી જાઓ. ચાલો, હવે બહુ બધું ડિસ્કસ કરવાનું બાકી રહી ગયું છે. રાશિ, સવારમાં શું ખાય છે? આખો દિવસ તું બધાની મદદ કરે છે. મનીષા, દાદા, સુવર્ણા એ બધાની પણ તે મદદ કરી. ઘરમાં બાપા આવ્યા છે તે એનું પણ બધું ધ્યાન તું રાખે છે. ભલે તું હાજર ના હોય પણ તને બધી જ ખબર હોય છે. આટલું બધું તું કેવી રીતે કરી શકે છે? માસી, તમને તો ખબર જ છે, ઈશ્વર આ બધી ચેલેન્જીસ એ વ્યક્તિને જ આપે છે જેને પૂરા કરી શકે. હવે જો ઈશ્વરને મારી પર આટલો વિશ્વાસ હોય તો પછી હું એમને નિરાશ કેવી રીતે કરી શકું? અને તમે પેલું ભૂલી ગયા કે શું? ટેન્શન ને બાળો ભડકે, જ્યારે રાશિ હોય તમારી ફડકે. લાલા જોજે, રાશિ દીદી તને કઈ નહીં થવા દે. સાચું કહું ને, આજે એમના કારણે જ હું અહીંયા તારી પાસે બેઠી છું. તું જોજે, રાશિ દીદી ગમે તેમ કરીને તારા માટે કિડની ડોનર શોધી જ લાવશે. આજે હું ટિફિનમાં શું લાવીશ? ચાલ તું જમી. રાશિ, મને મન નથી. મનીષા, તું ચિંતા કેમ કરે છે? મેં છે ને ઘણા લોકો સાથે વાત કરી છે. તું જોજે, બહુ જલ્દી આપણને સારા સમાચાર મળશે. પણ આપણી પાસે સમય બહુ જ ઓછો છે. મનીષા, આપણી સાથે બાપા છે, એમના આશીર્વાદ છે. પછી શું ચિંતા? તું હવે જમી. મેં તને કહ્યું ને એક વાર, મને મન નથી. શું યાર, મને તો એવું હતું કે તું પણ મારી સાથે જમીશ એટલે હું પણ જમ્યા વિના. એટલે તું સવારથી નથી જમી? મને તો એવું હતું કે હું મારી બહેનપણી સાથે જમીશ, પણ કઈ નહીં. રાશિ, તું પણ ખરી છે. કોઈની પાસે વાત કેમ મનાવી? એ કોઈ તારી પાસે શીખે તો હવે જમી લઈશ ને. ચાલ. હેલો. હા અબ્દુલભાઈ, શું ડોનર મળી ગયો છે? ઓકે, અચ્છા, ફેમિલીને મળવાનું કહે છે. સારું સારું, હા ઓકે, થેન્ક યુ સો મચ. હા, શું થયું રાશિ, ડોનર મળી ગયો? મેં તને કહ્યું હતું ને, બાપાના આશીર્વાદ આપણી સાથે છે. હવે બધું જ સારું થઈ જશે. એમની ફેમિલીને મળવાનું કહે છે. હવે બધું ઠીક થઈ જશે મનીષા. એમની ફેમિલીએ પરમિશન ના આપી તો? તો આવું કેમ વિચારે છે? હું છું ને, હું એમને મનાવીશ. અને એમ ટેન્શન ને બાળો ભડકે, જ્યારે રાશિ હોય તમારી પણ. કયા ડોક્ટર સાથે મીટિંગ કરાવવાના છો? ડોક્ટર નહીં, આ બેન સાથે મળવાનું છે, નામની સાથે જ વાત કરવાની છે. આમની સાથે કેવી રીતે વાત કરું? તમે તો કહ્યું હતું કે ડોક્ટરને મળવાના છો જે મારા પતિને સાજા કરી દેશે. હવે અહીંયાથી તમે સંભાળી લેજો, મારું કામ પૂરું, હું જાઉં છું. આંટી, હું ડોક્ટર નથી પણ મારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે. બોલો, શું વાત છે? વાત એમ છે કે મારી એક બહેનપણી છે, એના ભાઈની બંને કિડની છે ને ફેલ થઈ ગઈ છે. મને જાણવા મળ્યું છે કે તમારા પતિ મરણ પથારી પર છે, તો તમારી પરમિશન હોય અને મારા ભાઈને કિડની મળી જાય તો એનો જીવ બચી શકે એમ છે. એટલે
એક જીવ બચાવવા માટે તમારી પાસે મદદ માંગી રહી છું. આ શું બોલો છો તમે? એક જીવ મારીને બીજો જીવ બચાવવા નીકળી છે? પણ આંટી, તમારા પતિ તો તું મારા પતિ વિશે આવું વિચારીશ કેમ શકે કે હવે એ નહીં જીવે? મને પૂરો વિશ્વાસ છે ઈશ્વર ઉપર કે એમને કંઈ જ નહીં થાય. આંટી, હું તમારી હાલત બહુ સારી રીતે સમજી શકું છું, પણ હું શું કરું? મારી પરિસ્થિતિ જેવી છે એટલે હું તમારી પાસે મદદ માંગવા માટે આવી છું. એટલે હું મારી પરિસ્થિતિના ભોગે તારી હાલત સુધારું? જા જા, તને તારા ભાઈની એટલી ચિંતા હોય તો તારો જીવ આપી દે ને. મારા પતિનો જીવ લેવા શું કામ આવી છે? આંટી, હું તમારી સામે હાથ જોડીને ભીખ માંગુ છું, તમારા પગે પડું છું. જુઓ, હું પણ નથી ઈચ્છતી કે તમારા પતિને કંઈ થાય, પણ હકીકત ના સ્વીકારવાથી હકીકત બદલાઈ તો નહીં જાય ને. ડોક્ટરે કહ્યું છે કે તમારા પતિને બચવાના બહુ જ ઓછા ચાન્સીસ છે, પણ જો એમના અંગ દાનથી મનીષાના ભાઈનો જીવ બચશે તો એનાથી વિશેષ શું હોઈ શકે? બસ જા, તું જ્યાંથી આવી છે ત્યાં જતી રહે, નહીં તો. આંટી, જુઓ, મને ખબર છે તમારા પતિ પાસે સમય બહુ જ ઓછો છે, અને એમના છેલ્લા શ્વાસ જાય એના પછી જ તમે મારા ભાઈની કિડની આપજો. તમારા પતિની કિડનીથી એક જીવ બચી શકે એમ છે આંટી, પ્લીઝ સમજો. આંટી, જો બધું જ આપણી ઈચ્છાઓ પ્રમાણે થતું હોત ને તો આ દુનિયામાં કદાચ ઈશ્વરની કોઈ કિંમત જ ના હોત, પણ કદાચ અત્યારે ઈશ્વરની ઈચ્છા તમારા પતિને એમની પાસે બોલાવવાની છે. પણ જો જતા જતા એમના થકી કોઈનો જીવ બચી જાય તો એનાથી વિશેષ શું હોઈ શકે? અરે, એમના અંગ દાનથી એમનું અસ્તિત્વ કોઈ બીજાના શરીરમાં ધબકી શકે છે. મમ્મી, દીદીની વાત સાચી છે, તું કેમ જીદ કરે છે? પપ્પાના કારણે કોઈનો જીવ બચે એનાથી મોટું શું હોઈ શકે? મને પણ એવું લાગે છે મમ્મી, આપણે પપ્પાની કિડની ડોનેટ કરી દેવી જોઈએ. આંટી, પ્લીઝ, હું તમારી સામે હાથ જોડું છું, તમને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ માની જાઓ. સારું, હું એમની કિડની ડોનેટ કરવા તૈયાર છું. સાચે? હું તમારો આઉપકાર ક્યારે નહીં ભૂલ. થેન્ક યુ સો મચ. ઉપકાર તારો છે બેટા. અંગો ચિતા પર સળગીને રાખ બને એના કરતા કોઈના શરીરમાં ધબકે તે વધારે સારું છે. તમે જેના માટે કરી રહ્યા છો એ તમારો સગો ભાઈ પણ નથી જ ને? આ દુનિયામાં સગો છે કોણ? એક રીતે જોઈએ તો કોઈ જ નહીં, અને એક રીતે જોઈએ તો બધા જ. ગણપતિ દાદા બધાના ઘરે આવે છે, અલગ અલગ સ્વરૂપમાં આવે છે, પણ એ બધાના રંગે રંગાઈને એમના નજીકના સગા વાલા બની જાય છે. પછી જ્યારે જ્યારે એ જાય છે ને ત્યારે આપણી આંખોમાં આંસુ હોય છે. અરે, જો એક માટીની મૂર્તિ સાથે આપણી માયા બંધાઈ જતી હોય તો એક જીવતા જાગતા જરૂરિયાતમંદ વ્યક્તિને કેમ આપણે આમ અલગ રીતે જોઈએ છીએ? અરે, મદદ કરનાર અને જરૂરિયાતમંદ વ્યક્તિ જોડે તો આપોઆપ સંબંધ બંધાઈ જ જાય છે. બસ એના માટે લોહીના નહીં પણ લાગણી અને માણસાઈના સંબંધોને મનમાં સ્થાન આપવો જરૂરી છે. તું સાચી છે બેટા, તારો નંબર આપી દે, હું તને ફોન કરીશ. હું વિચારું છું આજે બાપા માટે મારા હાથે મોદક બનાવો તો તારા હાથનું કલાકંદ પણ બનાવી દેજે. મીઠું શું લાવ્યો? સિંગદાણા અને સાકરિયા પ્રસાદ માટે. યાર, પ્રસાદી કેમ લાવ્યો? સરસ મજાનું બનાવી દેવાય ને કઈ? કેવી રીતે બનાવું? રસોડું તો ગજરાજે લઈ લીધું છે. કોની વાત કરે છે? અરે, આપણા ગજરાજ, લેડી ગજરાજ. હા હા, એની વાત કરે છે. હા, જો દાદા સમજી ગયા. માસી સવારથી રસોડામાં ઘૂસ્યા છે અને મને કહી દીધું છે કે આજે તારા આ બાજુ ફરકવાનું પણ નથી. અને પાછા લેડી ગજરાજ મને શું કે ખબર છે? શું કે? મને કે કે આજે તું જો તો જરા મારી સામે તો જો. શું હે? લેડી ગજરાજ? અરે ના ના, એ તો ખાલી 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 તો તને હું કરું છું, તું ઉભો રહે ખાલી.
છાયા તું પણ ખરી છે ને, બિચારો સૌ ભાગી જ ગયો. સારું, મને એમ કે પ્રસાદ બન્યો કે નહીં? હા, મેં બધાના જમવા માટે દહીં વડા બનાવ્યા છે અને પ્રસાદ પણ બનાવીને મૂકી દીધો છે. પણ આ આખી વાતમાં રાશિ ક્યાં છે? એ કેમ નથી દેખાતી? રાશિબેન, તમે મને માફ કરી દેજો, પેલા બેન સાથે વાત કરવાની મારી હિંમત જ ન થઈ. પણ તમે એમની સાથે વાત કરી અને એમને મનાવી લીધા. હું દૂરથી તમારી વાત સાંભળતો હતો. આ તમારી વસ્તુ તમને પાછી સોંપું છું. જો તમે કોઈના ભાઈ માટે પોતાનું બધું સોંપી દેવા તૈયાર થઈ ગયા છો તો હું તો તમારી માટે આટલું તો કરી શકું ને. અબ્દુલભાઈ, એક વાત હંમેશા યાદ રાખજો, જ્યારે ઈશ્વર તમને એવી તક આપે કે તમે કોઈની મદદ કરી શકો એમ છે, તો હંમેશા એવું વિચારજો કે તમે એમના માટે બહુ ખાસ છો. અને એમ પણ, માણસાઈથી વધારે મોટો ના તો કોઈ સંબંધ છે ના તો કોઈ ધર્મ.